ઉડતા પંજાબ બાદ હવે ઉડતા ગુજરાતની વાતો પણ અવારનવાર સાંભળવા મળે છે. ત્યારે રાજ્યમાં પણ નશીલા દ્રવ્યોનો કારોબાર અને નશીલા દ્રવ્યોના સેવનની ઘટનાઓ વધી રહી છે. યુવાધનને બરબાદ કરી રહેલા નશાના આ રાક્ષસને નાથવા માટે દેશમાં સૌ પ્રથમવાર વડોદરા પોલીસે એક પહેલ કરી છે. મનોચિકિત્સકની મદદથી પોલીસે એક અનોખું હથિયાર વસાવ્યું છે જે ચપટીમાં જ નશાબાજોને પકડી શકશે. વડોદરાના ડ્રગ્સના બંધાણીઓની હવે ખેર નથી. નશીલા દ્રવ્યોના સેવનને રોકવા પોલીસનો પ્લાન. વડોદરાથી દેશમાં પહેલીવાર હાથ ધરાશે ઝુંબેશ. નવરાત્રીમાં 60 પોલીસ કર્મીઓની ટીમ ત્રાટકશે. રાજ્યના અનેક યુવાનના લોહીમાં ડ્રગ્સ ઝેર બનીને વહી રહ્યું છે. પોલીસ અને નાર્કોટિક્સ વિભાગની કડકાઈ બાદ પણ ડ્રગ્સ માફિયાઓ પોતાના પગ પસારવામાં અત્યાર સુધી સફળ નીવડ્યા છે. પરંતુ હવે તેમના બદ ઇરાદા સફળ નહીં થાય, કારણ કે વડોદરા પોલીસે એક હથિયાર વસાવ્યું છે કે જે નશાબાજોને રંગે હાથ પકડી પાડશે. વડોદરા પોલીસે મનોચિકિત્સક યોગેશ પટેલના સહયોગથી 4 પ્રકારની ખાસ કીટ વસાવી છે. પ્રાથમિક તબક્કે 100 જેટલી કીટ વસાવવામાં આવી છે, જેના માધ્યમથી 12 જેટલા ડ્રગ્સના સેવનની જાણકારી માત્ર 5 મિનિટમાં મળી જશે. જો કોઈ યુવક કે યુવતી શંકાસ્પદ જણાશે તો તેના યુરિનના આધારે ઓન ધ સ્પોટ ટેસ્ટ કરાશે અને માત્ર 5 મિનિટમાં ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તેની જાણકારી મળી જશે. આ પ્રકારની ઝુંબેશ માટે પોલીસે કુલ 60 જેટલા પોલીસ અધિકારીઓને ખાસ તાલીમ આપી છે. આગામી નવરાત્રીથી તેની શરૂઆત કરાશે. આપના આશય કોઈના યંગસ્ટર્સના કોઈ ફિટ કરવાના યા કેસ કરવાના નથી, બલકી સુધારા અગર એને ખબર પડે તો એના પેરેન્ટ્સને બી જાણ થાય કે આ રીતના છે, જેથી એના ડિટેક્શન સેન્ટરમાં જઈને એના એક રેમેડિયલ મેઝર બી થઈ શકે અને સાથોસાથ પોલીસ તરીકે જો અમે ખબર પડે ક્યાંથી આ લાવે છે, જેથી અમે અંદર તક ત્યાં તક જઈએ જોઈએ. આ છે એક મલ્ટી સ્ક્રીન ટેસ્ટ છે, જેને મલ્ટી સ્ક્રીન ડ્રગ ટેસ્ટ કહેવામાં આવે છે. આ લેટેસ્ટ ટેકનોલોજી છે. એમાં લગભગ 4 દિવસથી મળીને 30 દિવસ સુધી કોઈ ડ્રગ લીધી હોય તો એનું યુરિન સેમ્પલ લેવાથી એમાં ખાલી 5 મિનિટ ડીપ કરી અને બીજી 3 મિનિટમાં 12 ડ્રગનો ટેસ્ટ થઈ જાય છે. જો કે આ કામ માટે વડોદરા પોલીસે શહેરના મનોચિકિત્સક ડોક્ટર યોગેશ પટેલનો સહયોગ લીધો છે, જેમણે અત્યાર સુધી 15,000 જેટલા યુવાનોને ડ્રગ્સની ચુંગાળમાંથી છોડાવ્યા છે. તેમની વાત માનીએ તો વડોદરામાં 1,000 યુવાન યુવતીઓમાં 30 યુવાન યુવતીઓ ડ્રગ્સના બંધાણી છે. આ કીટ એકદમ કેમિકલ રીતે સેન્સિટિવ છે અને તે 5 મિનિટમાં આપને કોઈ પણ 12 ડ્રગ્સ કે 24 ડ્રગ્સ લગીનની કીટ્સ આવે છે, એને સ્ક્રીન ટેસ્ટ કહેવાય છે. અને આ પ્રકારની એને ખોલી અને પેશાબમાં વ્યક્તિના ડીપ કરવામાં આવે તો જે લીધી હોય એ સિંગલ લાઇન લાલ લાઇટ આવે તો એ પોઝિટિવ છે અને અહીં અગર કઈ ડ્રગ કેટલી કયા પ્રકારની ડ્રગ્સનું સેવન કર્યું છે એ ખબર પડે. વિશેષ કરીને પાર્ટીઝમાં જતા હોય કે આ કોઈ સોશિયલ ગેધરિંગ હોય, જેમ કે નવરાત્રીમાં કોઈનું અઘટિત વર્તન થાય, કોઈ બહેન દીકરીને કોઈ પજવતું હોય કે એકાંતમાં કોઈ બેઠું હોય, તો પોલીસ પાસે અત્યાર લગી ટેકનોલોજી નથી. હવે આ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આ લોકોનું નિદાન થઈ શકશે. આ કીટના માધ્યમથી પકડી પડાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે પોલીસ તેમને સુધારવાની તક આપશે. જો કે આ પ્રકારની કીટથી મળેલા તારણો સાયન્ટિફિક પુરાવા તરીકે માન્ય ન હોવાનું પણ સામે આવ્યું છે, જેથી કહી શકાય કે આવી કીટ લોકોને સુધારવા માટે હશે, નહીં કે તેમની વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માટે. અમિત પટેલ, TV9, વડોદરા.